અમારા બાલ મંદિરના બાળકે એક વખત વાત કરી કે બહેન, હું મમ્મી પપ્પા સાથે પહાડ પર ફરવા ગયો હતો. ત્યાં પથ્થરમાંથી પાણી નીકળતું હતું. વરસાદ તો નહોતો, તો પછી પથ્થરમાંથી પાણી ક્યાંથી નીકળે? આ પ્રશ્ને મારા મગજમાં અનેક સવાલો ઊભા કરી દીધા. એ બાળકના પ્રશ્નો અને તેનું સમાધાન ગીત દ્વારા રજૂ કરીશ. આ ઝરણ ક્યાંથી નીકળ્યું? આ ઝરણ ક્યાંથી નીકળ્યું? ચાલો ગોતી કાઢું. જંગલ ઝાડી પથ્થર વચ્ચે, જંગલ ઝાડી પથ્થર વચ્ચે દોડા દોડ કરે છે કેમ? ચાલો પૂછી નાખું. પર્વત પરથી અથડાતું પછડાતું કલકલ ગીતો ગાય છે કેમ? કલકલ ગીતો ગાય છે કેમ? તેનો ભેદ ઉકેલી નાખું. આ ઝરણ શિશુને જન્મતા, આ ઝરણ શિશુને જન્મતા તરછોડ્યું છે કેમ? એનું રહસ્ય શોધી લાવું. ક્યાંથી નીકળ્યું? ક્યાં જવું છે? સવાલો છે અનેક. ક્યાંથી નીકળ્યું? ક્યાં જવું છે? સવાલો છે અનેક. મૌન રહી થોભે તો સગળી સમસ્યા ઉકેલી નાખું. ઝરણાએ તો ભેદ ખોલવા બાંધવોને બોલાવ્યા. સગળા એક અવાજે બોલ્યા, કયું રહસ્ય સમસ્યા શેની? કયું રહસ્ય સમસ્યા શેની? શેનો ભેદ ઉકેલવો છે? જંગલ છે અસ્તિત્વ મારું, જંગલ છે અસ્તિત્વ મારું, પથ્થર સગળા દોસ્ત. પ્રશ્નોની ઝંઝટને છોડી ચાલો બનીએ દોસ્ત, ચાલો બનીએ દોસ્ત.